નમસ્કાર સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી હાઈકોર્ટના આદેશને પગલે હવે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જીઆઉ કાઠા વિસ્તારના લોકોએ રેલી કાઢી જમીન ફાળવવા કરેલી માંગણી રિક્ષા પર બેસી કિન્નર નો ફરકાવતો વિડીયો વાયરલ રાંદેડ કોટિયાળ વિસ્તારમાં ચોરી કરનાર ઝડપાયો સમાચારો વિગતે જોઈએ ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી હતી જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજિયાત નથી કરાયું ફરજિયાત છે સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ઉલ્લેખનીય છે કે કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસના વિરોધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં

કે આ વિસ્તારમાં ત્રણ લાખ લોકોનું હિત જોખમાઈ રહ્યું છે આજ બ્લોકની ફાળવેલ જમીનની બાજુમાં નવી કોટ બિલ્ડિંગ માટે ફેર વિચારણા કરવાની માંગ પણ કરવામાં આવી હતી કોડી સમાજના લોકો જમીન મળે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સરકાર તાનાશાહી બંધ કરે નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચેલા લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી

તમારા માધ્યમથી અમે સરકારને ચેતવણી આપ્યા છે કે હવે બહુ થયું અમારું જેટલું ભી બલિદાન અમારા સમાજે આપવાનું હતું એ આપી દીધું છે હવેની પ્રજા અને આવનારી પ્રજા માટે અમારે કંઈ પણ કરવું હોય કંઈ પણ કરી ચૂકવું હોય તો અમે એ માટે તૈયાર છે શહીદ ભગતજીના માર્ગે પૂર્ણવિશરમાં આવેલી પૂર્ણ પોલીસ ચોકી પાસે આગની ઘટના સર્જાય હતી ગાય ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો આગ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે પૂણા વિસ્તારમાં આવેલી પૂણા પોલીસ ચોકી પાસે મિનેશ મગનભાઈ ડાહિયાભાઈની માલિકીના તબેલામાં લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ આગ લાગી ગઈ હતી આગની જાણ થતાં જ પંદર વીસ જેટલા પશુઓ તબેલામાં બંધાયેલા હતા જેથી તેમને તાત્કાલિક છોડી મૂકી દઈને બચાવી લેવામાં આવ્યા હતા તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાસ તથા તબેલાની અંદર ઘાસમાં લાગેલી આગના મોટી હોવાના કારણે ડુંભાલ કાપોદ્રા ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા આગને કારણે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા જેથી આસપાસના રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેથી રસ્તા પર પણ ટ્રાફિક સર્જાયો હતો આગની જાણ થતા પૂર્ણા પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોના ટોળાને વિખેરવા સાથે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો સાથે જ પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની કામગીરીમાં અડચણરૂપ લોકોને ઘટના સ્થળેથી દૂર વિખેરવાની કામગીરી હાથ ધરી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ સુરતનો એક વિચિત્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રિક્ષાની ઉપર બેસીને રાષ્ટ્રધ્વજ સાથે જઈ રહેલા કિન્નરનો વિડિયો વાયરલ થયો છે જે પાંડેસરા વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આ ઉજવણીને લઈને સુરતનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક કિન્નર ઓટો રિક્ષાની ઉપર બેસેલી જોવા મળે છે અને તેના હાથમાં રાષ્ટ્રધ્વજ છે ઓટો રિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી છે ત્યારે જીવના જોખમે કિન્નર રિક્ષા ઉપર બેસી સવારી કરી રહી છે આ વિડીયો પાંડેસરા વિસ્તારના બીઆરસી રોડ નો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાંધેડ રોડ નવયુગ કોલેજ પાસે આવેલ કોટિયારક નગર સોસાયટીમાં એક ઘરમાંથી તસ્કરો કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની ચોરી કરીને નાસી ગયા હતા જે બનાવમાં પોલીસે એક ચોરને ઝડપી લીધો છે રાંધેડ કોટિયાર્ક નગર સોસાયટીમાં ઘર નંબર માં ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે રહે છે ગત શનિવારની રાત્રીએ તસ્કરો તેમના ઘરમાં બેડરૂમનો કાચ તોડીને લોખંડની ગ્રીલને કાપીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે એક ચોરને ને ઝડપી લીધો છે પોલીસે માન દરવાજા ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા યુસુફ કાસમ શેખ ધરપકડ કરી હતી હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ તાનાજીમાં નાઈ લીંબચિયા વાણંદ સમાજનું અપમાન કરતું દ્રશ્ય બતાવાયું હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં આ ફિલ્મ સામે વિરોધ તેમજ વાંધાજનક દ્રશ્ય દૂર કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ ઋષિ બંસી સમાજ સેવા સંઘ શિવરત્ન જીવાજી મહાલે નાઈ સમાજ ટ્રસ્ટ તેમજ ઉત્તર ગુજરાત નાઈ લીંબતિયા સમાજ દ્વારા આ ફિલ્મમાં વાંધાજનક દ્રશ્ય દૂર કરવાની તેમજ સમાજના અપમાન બદલ પ્રોડ્યુસર ડાયરેક્ટર દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી સાથે રેલી વિરોધી પ્રદર્શન અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું આ સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાનહાજી ફિલ્મમાં જે રીતે સમાજને અપમાન થાય તે રીતે રજૂઆત થઈ છે તે જોતા એટ્રોસિટી એક્ટની સીપી કલમ પાંચસો ચાર તેમજ અન્ય અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે તેમ છે તેથી આ ફિલ્મ સાથે હિત ધરાવતા ડાયરેક્ટર પ્રોડ્યુસરો તેમજ અભિનેતાઓ માફી નહીં માંગે અને સેન્સર બોર્ડ દ્વારા આ દ્રશ્ય દૂર નહીં કરાય તો તેનો વિરોધના ઉગ્ર કાર્યક્રમોની સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગાંધીનગર પાલનપુર રાજકોટ અને ભાવનગરમાં પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે રોડ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઊંચા સાઇન બોર્ડ પર યુવકે ચડી હંગામો મચાવ્યો હતો ઊંચા સાઈન બોર્ડ પર રોજ એક યુવક ચડી ગયો હતો અને તે યુવકે હંગામો મચાવ્યો હતો આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ફાયર વિભાગ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર વિભાગે યુવકને નીચે ઉતાર્યો હતો બોર્ડ પર ચડી હંગામો મચાવનાર યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવકને સાઇન બોર્ડ પરથી નીચે ઉતાર્યો હતો દરમિયાન ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ અસ્થિર મગજના યુવાન સાથે ટપલી દાવ પણ કર્યો હતો હાલ તો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અમરોલી છાપરાપાઠા રોડ ખાતે રહેતા યુવાને રાજકોટના દેહડી કુંભાજી ખાતે રહેતી યુવતીને લગ્નના નામે છેતરીને પોતાની સાથે ચાર વર્ષ રાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે અમરોલી છાપરાપાઠા રોડ કૃષ્ણનગર ખાતે રહેતા પ્રવીણ કરશન ચૌહાણે દેહડી કુંભાજી ખાતે રહેતી એક મહિલાને ચાર વર્ષ પહેલા પોતાની સાથે મૈત્રી કરાર કરીને રહેવા બોલાવી હતી તેમજ તેના લગ્ન થઈ ગયા છે એવું કહીને પોતાની સાથે પત્ની તરીકે ચાર વર્ષ સુધી રાખી હતી બાદમાં આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અમરોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલા ટાર્ફ ક્રિકેટનો આનંદ ગરીબ બાળકોને કરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી રીબાઉન્સ એન્ટરટેઈનમેન્ટ સેન્ટર અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે મળી આ પ્રકારની ઉજવણી કરાઈ હતી સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે અનેક નાના નાના ટાર્ફ ક્રિકેટ બનાવાયા છે ત્યારે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આ ક્રિકેટ ટાર્ફનો આનંદ ગરીબ બાળકોને કરાવી અનોખી ઉજવણી કરી હતી વેસુ વીઆઈપી રોડ ખાતે રિબાઉન્સ એન્ટરટેઈનમેન્ટ સેન્ટર ખાતે આ પ્રકારનું ટાર્ફ ક્રિકેટ આવ્યું છે જેમાં રિબાઉન્સ અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા દ્વારા સુરત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ટાર્ફ ક્રિકેટ રમાડવાનું આયોજન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી ટાર્ફ ક્રિકેટ પર ગરીબ બાળકોને રમત રમાડી બાળકોએ ખૂબ જ આનંદ કર્યો હતો સાથે બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર રમતનો આનંદ માણ્યો હતો અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી બાળકોને ક્રિકેટ રમાડ્યા બાદ તિરંગા સાથે રાષ્ટ્રગાન ગાઈ તમામને ભોજન કરાવી સામાજિક રીતે અનોખી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી प्रतीक्षा सामान्य प्रतीक्षा आज ये गरीब बच्चों को क्रिकेट खिलाया आज हमने सोचा रिपब्लिक डे के दिन एक सोशल कॉज के हिसाब से और बच्चों को इतना बड़ा मैदान दे कि उनके एन्जॉयमेंट के, के हिसाब से हमने एक प्रोग्राम अरेंज किया राउंड टेबल के साथ तो ना सिर्फ क्रिकेट बट उनके लिए एक ट्रैम्पोलिन पार्क ओपन रखा था जहाँ पे वो एक घंटा पूरे जो अपने होश लाइक एन्जॉय कर सकते हैं कूद सकते हैं जो उन्होंने अभी तक एक्सपीरियंस नहीं किया है वो फर्स्ट टाइम एक्सपीरियंस कर रहे थे उन, उनको इतनी बड़ी जगह आके इतना अच्छा लग रहा है उनको देख के हमें और खुशी हो रही है हम चाहते कि उन्हें हम हर महीने ऐसे बुलाए सुमूल डेरी रोड श्रद्धा सोसायटी खाते रहती वृद्धा ने दागीना चमकामी आप बहाने ने ने बे गठिया सोना चार बंगड़ी उतरा पलायन थी गया था કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા સોસાયટી ખાતે રહેતા સુમનબેન ઠાકોરભાઈ પટેલના ઘરે ગત શનિવારના રોજ બે આવ્યા હતા તેમણે દાગીના અને વાસણો સાફ કરાવી આપવાની લાલચ આપીને તેમની પાસેથી સોનાની ચાર બંગડી ઉતરાવી હતી તેમજ તેઓ સાફ કરી દેશે તેવું જણાવી પોતાની પાસે રાખી લીધી હતી બાદમાં રૂપિયા સાહીઠ હજારની કિંમતની સોનાની બંગડીઓ લઈને આ બંને ગઠિયા નાસી ગયા હતા કતારગામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર ગાંધીનગરની યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આક્ષેપ વડોદરામાં પાલક તૂટી પડતા પચાસ મજૂર નીચે ખાબક્યા સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ ચીનમાં કોરોના વાયરસ એસી ના મોત અફઘાનિસ્તાનમાં વિમાન ક્રેશ થયું એકસો દસ મુસાફરોના મોતની આશંકા આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા એક વિરામ સમાચારો વિગતે જોઈએ ગાંધીનગરમાં આવેલી કામથેનુ યુનિવર્સિટીમાં વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 7 જગ્યા પર ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે કેટલીક જગ્યા પર ભરતીના નિયમને નેવે મૂકીને વયમ મર્યાદા અને તેની યોગ્યતા મુદ્દે ચોકસાઈ રખાયા વગર 7 જેટલી ભરતી થઈ ગઈ છે કોંગ્રેસે આ મુદ્દે નિમણૂકમાં થયેલી ગેરરીતિ અને તેના અન્ય બાબતોના પુરાવા રજૂ કરીને આક્ષેપ કર્યો છે

વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સોલર પેનલ લગાવીને કામગીરી વખતે પાલકને અચાનક તૂટી પડ્યો હતો લાકડાની પાલક તૂટી પડતા બાવીસ મજૂરો પચાસ ફૂટની ઊંચાઈથી નીચે પટકાયા હતા જેમાં ત્રણ મજૂર ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો કોન્ટ્રાક્ટ દ્વારા સેફટીના સાધનો વગર કામ કરાવવામાં આવ્યું હતું દાંડિયા બજાર અકોટા બ્રિજ વડોદરાનો સૌથી બીઝી બ્રિજ છે જ્યાં સતત વાહનોની અવરજવર રહેતી હોય છે બ્રિજ પર સોલાર પેનલની ફિટિંગની કામગીરીમાં બાવીસ જેટલા મજૂરો લાકડાની પાલક પર કામગીરી કરી રહ્યા હતા તેવામાં એકાએક પાલક તૂટી પડતા પચાસ ફૂટ ઉપરથી બાવીસ મજૂરો સીધા નીચે પટકાયા હતા 50 ફૂટ ની ઉંચાઈએ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી વિના મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવી રહી હતી આ પાલક તૂટવાની ઘટના પસાર થતા મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકતી હતી જો કે સદનસીબે પસાર થતા વાહનો બચ્યા હતા પાલક બ્રિજના એક તરફી રોડ હોવાથી વાહન ચાલકોને કોઈ તકલીફ થઈ ન હતી લાકડાનું પાલક પડ્યું ત્યારે એક તરફનો રોડ બંધ હતો જેથી મોટી જાનહાનિ થતા બચી હતી વડોદરા મહાનગરપાલિકાના વિભાગ તરફથી દેશમાં પહેલી વખત વડોદરા શહેરના રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાનું આયોજન પાંચ વર્ષ પહેલા કર્યું હતું આ રોડ પર રેલવે ઓવરબ્રિજ પણ આવેલો છે અને તેને જોડતા રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાની કામગીરી શરૂ કરાઈ હતી બાવીસ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા આ પ્રોજેક્ટને પાલિકાના પ્લાનિંગ સેલ અને સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું સવારના સાડા વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ જોવા મળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગળ જતા વાહનો પણ ન દેખાતા વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી તેમજ ઇન્ડિકેટરથી રસ્તા પર પસાર થતા જોવા મળ્યા હતા રાજકોટ મોરબી હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો મુસીબતમાં મુકાયા હતા એક તરફ રાજકોટમાં સૌથી વધારે છોતેર લોકોના મોત થયા છે રવિવારે ઉત્તરી અમેરિકામાં પાંચ દર્દીઓમાં આ ઇન્ફેક્શન જોવા મળ્યું છે જ્યારે વુહાનમાં એમબીબીએસ માં અભ્યાસ કરતા રાજસ્થાનના એક યુવકને કોરોના વાયરસના ઇન્ફેક્શનની શંકા પછી જયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું કે વિદ્યાર્થીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે તપાસ માટે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યો છે શર્માએ કહ્યું કે રાજ્યના ચાર જિલ્લામાં અઢાર લોકો ચીનથી પરત આવ્યા છે સંબંધિત જિલ્લા પ્રમુખો અને ચિકિત્સા અધિકારીઓએ ચીનથી પરત આવેલા લોકોને અઠ્યાવીસ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે શર્માએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને દેશના વિવિધ એરપોર્ટ પર સ્કેનિંગની સુવિધા શરૂ કરવાની ભલામણ કરી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ભારતમાં દિલ્હી મુંબઈ કોલકાતા સહિત સાત એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે રવિવાર સુધી એકસો ઓગણચાલીસ ફ્લાઇટમાં અંદાજે ઓગણત્રીસ હજાર યાત્રીઓની તપાસ કરવામાં આવી છે

તે તાલિબાનના નિયંત્રણમાં છે ત્યારે માર્યા ગયેલા લોકોની જાણકારી સામે આવી નથી હતું આમાં એકસો દસ લોકો સવાર હતા અને આ હેરાતથી દિલ્હી માટે ઉડાન ફરી રહ્યું હતું ગજની પ્રાંતના ગવર્નર પ્રવક્તા આરીફ નુરીએ કહ્યું કે દેહયાક જિલ્લામાં સ્થાનિક સમય અનુસાર એકને દસ વાગે વિમાન અકસ્માતનો શિકાર થયું ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણમાં છે દુર્ઘટનાના કારણોને જાણી શકાયામ નથી આખો ગજની પ્રાંત પહાડી વિસ્તાર છે જે હિન્દુ કુશની તળેટીમાં વસેલો છે ઠંડીના દિવસોમાં અહીં જોરદાર ઠંડી પડે છે અને મોસમ પણ વધારે ખરાબ રહે છે હવે સમાચારના અંતે નજર નાખે મુખે સમાચાર પર હાઈકોર્ટના આદેશને પગલે હવે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જિયા કાંઠા વિસ્તારના લોકોએ રેલી કાઢી જમીન ફાળવવા કરેલી માંગણી પૂણા ચોકી પાસે તબેલામાં ભીષણ આગ રિક્ષા પર બેસી નો રાષ્ટ્રધ્વજ ફરકાવતો વાયરલ રાંદેર રાંદગર માં ચોરી કરનાર ઝડપાયો ફિલ્મ તાનાજીના વિરોધમાં નાઈ બાણંદ સમાજે આવેદનપત્ર આપ્યું રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર